नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मां। आजना आ वीडियो मां अमे तमने जणावशुं कलियुगनो अंत केवी रीते थशे अने कई जग्याए भगवान विष्णुनो कल्की अवतार जन्म लेशे, जेमां तमने पुराणोनी भविष्यवाणी जणावशुं, एना अनुसार वेदनी भविष्यवाणी पण जणावशुं अने ए जणावशुं के वेदोमां जणावामां आव्युं छे कल्की भगवाननो अवतार गुजरातना आ शहेरमां थशे अथवा आ गाममां थशे। गुजरात विषे शू पुराणों में भविष्यवाणी करवामां आवी छे तेना विषे पण तमने आजना आ वीडियो में जणावशुं। तो आजना आ वीडियो ने अंत सुधी जोवानुं भूलता नहीं अने अमारी आ चेनल ने सब्सक्राइब करवानुं पण भूलता नहीं अने बाजू में आवेलो जे बेल आइकॉन छे एने ऑन पण करी नाखजो, जेथी करीने अमे कोई पण रसप्रद अने नॉलेजेबल वीडियो अपलोड करिए तो तेनी माहिती सौथी पहला तमने मळी जाए। पुराणों मुजब सतयुग, त्रेतायुग तथा द्वापर युग बाद हवे धरती उपर कलयुग शुरू छे। आ एक एवो युग छे जारे पृथ्वी उपर पाप वधशे तेमज व्यक्तिओ धर्मना रस्ता परथी भटकी जशे। आ युगमां अधर्मनी बोलबाला थशे तथा तेमना अंत माटे प्रभु श्री विष्णुनो दसमो अवतार कल्की आवशे अने प्रभु श्री विष्णु कल्की स्वरूपमां एक वखत फरीवार पृथ्वी उपर अवतार लेशे अने तमाम दुष्टोनो विनाश करशे अने फरीथी धर्मनी स्थापना करशे। पुराणोमां जणावामां आव्युं छे के कलयुगना अंतनी साथे अनराधार वरसाद थशे तेमज संपूर्ण पृथ्वी पाणीमां विलीन थई जशे। आ प्रलयनो समय हशे अने तमाम प्राणीओनो अंत आवी जशे। त्यारबाद 12 सूर्य एक साथे उदय थशे, एनो मतलब ए थाय छे के तापमान एटलो वधी जशे जेना लीधे धरतीनुं पाणी फरीथी झडपथी सुकावानुं शरू थई जशे अने नवा जीवननी पृष्ठभूमि तैयार थशे। એવામાં એક સવાલ એ ઊભો થાય છે કે કલયુગની ઉંમર હજુ કેટલી છે અને કેટલા વર્ષ પછી આ યુગ પૂર્ણ થશે? હિન્દુ ધર્મ ગ્રંથ ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જુદા જુદા યુગોનો સમય જુદો જુદો હોય છે અને ક્યારે કલયુગનો અંત થશે, અને એના સિવાય કલ્કી અવતારની પણ ભવિષ્યવાણી ભવિષ્ય પુરાણમાં જોવા મળે છે, તેના વિશે પણ તમને આજના આ વિડીયોમાં થોડુંક જણાવશું। પુરાણોના મુજબ માનવનો એક વર્ષ દેવોના એક અહોરાત્ર એટલે કે એક દિન રાતના બરાબર થાય છે, તેમાં ઉત્તરાયણને દિન અને દક્ષિણાયનને રાત કહેવામાં આવ્યું છે। એક સૂર્ય સંક્રાંતિ તિથિ બીજી સંક્રાંતિના સમયને સૌર્ય માસ કહેવામાં આવે છે। આ માસ જોઈએ તો 30 અથવા 31 દિનનો હોય છે। એવામાં 12 સૌર્ય માસનું એક સૌર્ય વર્ષ એ દેવોનો એક અહોરાત્ર થાય છે, એવા જ 30 અહોરાત્ર દેવોના એક માસ થાય છે અને 12 માસ એક દિવ્ય વર્ષ કહેવામાં આવે છે। આ દિવ્ય વર્ષના આધાર ઉપર તમામ યુગોનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે। તેમના લિહાજથી આ ગણના આ પ્રકારે છે જે તમને જણાવીએ। સતયુગમાં 4800 દિવ્ય વર્ષ એટલે કે 17,28,000 અહોરાત્ર, ત્રેતાયુગમાં 3,600 દિવ્ય વર્ષ એટલે કે 12,96,100 અહોરાત્ર, દ્વાપરયુગનો સમય છે 2,400 દિવ્ય વર્ષ એટલે કે 8,64,000 અહોરાત્ર, અને કલયુગ જે હમણાં ચાલી રહ્યો છે તેનો સમય છે 1,200 દિવ્ય વર્ષ એટલે કે 4,32,000 વર્ષ। અને પુરાણોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ કલયુગના 5,000 વર્ષ તો વીતી ગયા છે અને હવે જે 4,27,000 વર્ષ બાકી છે તે કેવા હશે એના વિશે પણ ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે। એની ભવિષ્યવાણી તમને બીજા કોઈક વિડીયોમાં જણાવશું, એના પહેલા આપણે આજના આ વિડીયોમાં જાણીએ કલ્કી ભગવાનનો અવતાર અને એના સિવાય કયા કારણને લીધે પૃથ્વીનું અંત થશે તેના વિશે। જો આપણે આ વર્ષોની ગણતરીને માનીએ તો કળિયુગના આરંભથી લઈને અત્યાર સુધી 5,000 વર્ષ વીતી ગયા છે, એવામાં કળિયુગના અંદાજે 4,27,000 વર્ષનો સમય બચી ગયો છે અને તેને પૂર્ણ થવામાં હજુ ઘણો સમય બાકી છે। એટલે એવું નથી કે આ પૃથ્વીનો અંત અત્યારે જ થઈ જશે, પરંતુ તેના માટે ઘણા વર્ષો છે। હવે તમને જણાવીએ કલયુગના છેલ્લા વર્ષોમાં આવશે પ્રભુ શ્રી વિષ્ણુનો કલ્કી અવતાર અને તે ક્યાં આવશે તેના વિશે પણ તમને જણાવીએ। માન્યતા છે કે ધરતી ઉપર જ્યારે પાપ અને આંતક ચરમ સીમા ઉપર હશે ત્યારે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર થશે। પ્રભુ વિષ્ણુનો આ કલ્કી અવતાર સંબલ નામની જગ્યા ઉપર વિષ્ણુ યશા નામના વ્યક્તિના ઘરે થશે। તેના માટે એક શ્લોક પણ છે જેનું અનુવાદ તમને જણાવીએ। પ્રભુ કલ્કી ત્યારે તેમના દેવદત્ત ઘોડા ઉપર સવાર થઈને પોતાની વિશાલ તલવારથી તમામ પાપીઓનો નાશ કરશે। પ્રભુ કલ્કી ત્યારે ફક્ત 3 દિનમાં બધી જ પાપીઓનો નાશ કરી દેશે। ભગવાન
विष्णुना દસમા અવતાર કલ્કી અવતારની જન્મની જો તિથિ કહેવામાં આવે તો તે મુજબ તે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે જન્મ લેશે અને આ પાંચમને કલ્કી પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તેને કલ્કી જયંતીના દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। હવે જાણીએ કલયુગની બીજી ભવિષ્યવાણી। જ્યારે આખી દુનિયાની રચના કરવામાં આવી ત્યારે ભગવાન બ્રહ્માને પિતા તરીકે, વિષ્ણુ ભગવાનને પાલનકર્તા તરીકે અને ભગવાન શિવને સહાર કરતા તરીકે નિમવામાં આવ્યા। ત્યારે ચાર યુગની પણ વાત કરવામાં આવી હતી, જેમાં પહેલો સતયુગ, પછી ત્રેતાયુગ, પછી દ્વાપર યુગ અને છેલ્લે કલયુગનો ઉલ્લેખ આપણા પુરાણોમાં કરવામાં આવે છે। એવું મને છે કે કલયુગની સમાપ્તિ પછી એક મોટો પ્રલય આવશે, જેનાથી પૃથ્વી જળમગ્ન થઈ જશે અને પૃથ્વીનો અંત થઈ જશે। કળિયુગમાં માનવ જીવન નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલો રહે છે। મોટા ભાગે માનવો સ્નાન કર્યા વગર જ ભોજન કરી લેશે, તેમજ અંતિમ ક્રિયા શ્રાદ્ધ, દેવપૂજા અને તર્પણની વિધિ પણ કોઈ નહીં કરે। કળિયુગની સ્ત્રીઓ લોભી, વધુ ખોરાકવાળી તેમજ બુદ્ધિહીન હશે। આજે તમને ભવિષ્યવાણી જણાવી એ મહર્ષિ વેદવ્યાસ દ્વારા કરવામાં આવી હતી। સ્ત્રીઓ પોતાના પતિને તેમજ ગુરુનો આદર નહીં કરે અને સ્ત્રીઓ બાળકોનું પેટ ભરવા પહેલા પોતાનું પેટ ભરશે, તેમજ મિથ્યા અને કવેણ બોલશે। કળિયુગનો માનવ ભગવાનના અસ્તિત્વ ઉપર શંકા કરશે, તેમજ ચોર અને રાજાનું વર્તન એક સમાન લાગશે। મિત્રો, તમે બધા તો જાણો જ છો કે આવો સમય હમણાં આવી ગયો છે, હમણાં આવું બની રહ્યું છે જે પહેલા ક્યારે નહોતું બન્યું। અને કલયુગમાં એવી એવી ઘટનાઓ બને છે જેના ઉપર આપણને વિશ્વાસ પણ ના આવે અને આ ઘટનાઓ પહેલે ક્યારે પણ નથી બની। ભગવાન શ્રી નારાયણ કલયુગ વિશે જ્યારે મહર્ષિ નારદને સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરુષ પોતાની પત્નીને આધીન થઈને રહેશે, તેમની સ્થિતિ એક ચાકર જેવી બની જશે, તેમજ પોતાની પત્નીઓના કવેણ પણ તેમને સાંભળવા પડશે। જ્યારે કળિયુગના 5000 વર્ષો પૂરા થઈ જશે ત્યારે ગંગા નદી વૈકુંઠમાં પાછી ફરશે અને ત્યારથી ગંગા નદી સુકાઈ જશે। તો મિત્રો, આ હતી કલયુગની કેટલીક ભવિષ્યવાણીઓ અને ભગવાન શ્રી કલ્કી ક્યાં જન્મ લેશે તેના વિશેની ભવિષ્યવાણી। તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો, અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો, અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો।